ગુજરાતમાં પશુઓમાં ફેલાયેલો લંપી વાયરસ વધુ ઝડપે વકરી રહ્યો હોય તેમ રોજે રોજ નવા કેસોમાં મોટો વધારો થવા લાગ્યો છે। તેને પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે અને 24 કલાકનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે વાયરસની આ ઘટનાને લઈ પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ અમિત લવતુકા ટીમ સાથે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા। તેઓએ લંપી વાયરસને લઈને મૃત્યુ પામેલી ગાયોની અને માલધારીની વેદના સાંભળવા રાજકોટમાં માલધારીઓના વાડાની મુલાકાત લીધી। આ તકે તેઓએ જણાવ્યું કે આ ખૂબ જ ગંભીર બીમારી છે, સરકાર આ મામલે જાગે અને ઝડપથી રસીકરણની પ્રક્રિયા કરે। સરકાર જો આ મામલે યોગ્ય નોંધ નહીં લે તો આવનારા દિવસોમાં સરકાર વિરુદ્ધ આંદોલન પણ કરવામાં આવશે। જ્યારે કોરોનાની પરિસ્થિતિ આ રીતે જ્યારે બેકાબૂ થઈ હતી ત્યારે અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો ગાયની પરિસ્થિતિ બેકાબૂ થઈ છે। જેમ કોરોનામાં આત્મનિર્ભર કરવા જેવી એક આખી ષડયંત્ર રૂપી એવું કીધું હતું કે ભાઈ ખાટલાય નથી ને બાટલાય નથી, ડૉક્ટરે નથી, જે હોય દર્દીએ ગોતવો ને, આ ગાય એક મૂંગું પશુ છે। મૂંગું પશુ હોય, માલધારી હોય, માલધારીને કોઈ જાતની ઓફિસની અથવા તો કોઈ પણ જાતની એજ્યુકેટેડ વાત ન ખબર હોય તો ક્યાં જાય? આજે વેક્સિન લેવા જાય તો કે વારો લખાવો, ડૉક્ટર છે નહીં, વેક્સિનમાં તમારો વારો આવશે ત્યારે વેક્સિન આપશું। જેમ માણસ કોરોનાની અંદર ટપોટપ મૃત્યુ પામી રહ્યા હતા એમ અત્યારે માલધારીની જે ગાય છે, એક પરિવારનું સદસ્ય હોય એ રીતે જ્યારે સાચવણ કરી હોય, જીવન નિર્વાહ જ્યારે એની ઉપર ચાલતો હોય માલધારીનો, એ મહામૂલી ગાયો જ્યારે મરી રહી હોય ત્યારે સરકાર નિંદ્રાધીન અવસ્થામાં હોય, કુંભકર્ણની નિંદ્રા એ સૂતી છે, લોકાપણોમાં ઉદઘાટનોમાં વ્યસ્ત અને મદ નશાની અંદર સરકાર દ્વારા જ્યાં સુધી આની પર પગલાં નહીં લેવામાં આવે, આ પશુધનને બચાવવા માટે અને તાત્કાલિક અસરથી એને મહામારી જાહેર કરી અને વેક્સિન ન હોય તો તાત્કાલિક અસરથી વેક્સિનના ડોઝ સરકાર દ્વારા મંગાવવા જોઈએ, જેથી કરીને આ મહામૂલું પશુધન બચે। આ બચશે નહીં તો આવનારા દિવસોમાં જે ગાયના નામે મત લીધા છે, મા બનાવી છે, એ માનું દૂધ તમે પીને મોટા થયા એ પરિસ્થિતિ આવશે કે પાવડરના દૂધ પીવા પડશે। જ્યારે અમારા પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખ શ્રી ભાઈ શ્રી અમિતભાઈ લવતુકાને જાણ થઈ કે રાજકોટની અંદર ઘટનાઓ બનવા માંડી, ટપોટપ ગાયોના મૃત્યુ થઈ જાય, તાત્કાલિક અસરથી તે રાજકોટ માલધારીઓના વાડે વાડે મુલાકાતે દોડી આવ્યા હોય, ત્યારે એને પણ અહીંથી એક જાહેરાત કરી છે કે આવનારા દિવસોની અંદર જો તાત્કાલિક અસરથી સરકાર દ્વારામાં કોઈ પગલાં નહીં લેવામાં, વેક્સિન ડોઝ આપવામાં નહીં આવે, મારવામાં નહીં આવે, તો જિલ્લે જિલ્લે ગુજરાતની અંદર આંદોલન કરવામાં આવશે।